वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर पांचमू तरंग 62मू भगवान श्री हरि वरताल पधार्या छे। भक्तोए अद्भुत सामयू कर्यु छे। श्री हरि सो बोलत भये पुरजन सब प्रति झोई सब चढ़ो तर मध्य ही यह पुर ही रहे सोई। श्री हरि सो बोलत भये पुरजन सब प्रति झोई सब चढ़ो तर मध्य ही यह पुर ही रहे सोई। विविध भांति के वृक्ष ही दस दस कोस अपार तामे अंब के तरु अनंत सबसे तरु सोसार। पहली बार भगवान श्रीहरि वड़ताल पधारिया छे अने गामजनो आगळ भगवान श्रीहरि बोलिया। आ वड़ताल आखा चरोतर प्रदेशनी मध्यमा छे। अहींथी चारे तरफ दस दस कोस सुधी जात जातना अपार वृक्षों छे अने तेमा पण आंबाना वृक्षों अनंत छे। जाने वृंदावननो बधो प्रदेश अहीं आवीने प्रगट थयो होय एम लागे छे। अने पक्षीओमां प्रवेश करीने मोटा ऋषिओ जाने तप करता होय एम लागे छे। चारे बाजू दस दस कोस सुधी विविध प्रकारना पंखीओ रहिया छे। जाने ते बधा धामना अपार ऋषिओ तप करवा माटे अहीं आव्या होय तेम जणाय छे। श्रीहरिनी आवी आश्चर्यकारी वात सांभळीने ते समये बधा वड़तालना भक्तो बोल्या अने आम पण वड़तालनी भूमि याद आवे एटले एम कही शकाय के आ पृथ्वी पर ज्यां सुधी सूर्य ने चंद्र रहेशे त्यां सुधी भगवान श्रीहरि हरिकृष्ण महाराज नी मूर्ति द्वारा वड़ताल में प्रगट छे छे अने छे। सत्संगी जीवन में सद्गुरु सतानंद स्वामी कह्यू आत्मीय भक्तजन कल्प मही रुहाभो। पोताना आश्रित भक्तों माटे भगवान श्रीहरिए कल्प वृक्ष की स्थापना करी। कयु कल्प वृक्ष? वृत्तालये स भगवान जयतीह साक्षात। वर्ताल में भगवान श्रीहरिए पोते पोताना हाथे हरिकृष्ण महाराज की मूर्ति पधरावी।
અને દાદા કેવી સરસ, પેલા ડેરામાં તમે જાઓ, ધર્મદેવ, ભક્તિમાતા અને વાસુદેવ નારાયણ, અને છેલ્લા ડેરામાં તમે જાઓ, રાધિકાજી, ભગવાન શ્રી કૃષ્ણ અને આ બાજુ સ્વયં સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિકૃષ્ણ મહારાજ. મહારાજે પોતે પોતાના હાથે પોતાની મૂર્તિ પધરાવી એટલું નહીં, આ મૂર્તિમાં અમે પ્રગટ છીએ, આ મૂર્તિ દ્વારા અમે અનંત ભક્તોના ભાવને સ્વીકારીશું. શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારથી અત્યાર સુધીના ઇતિહાસમાં રામ પ્રતાપજી મહારાજ આવે, વડતાલમાં દર્શન કરતા હોય, ગળામાં ઢોલક બાંધ્યું હોય, કીર્તન ગાતા ગાતા રામ પ્રતાપજી ભાઈ એક પછી એક મૂર્તિના દર્શન કરી અને છેલ્લી મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની ત્યાં દર્શન કરવા આવે, ઊભા રહી જાય, આંખમાંથી દડ દડ આંસુ પડે, અને કહેવાય છે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી શ્રીજી મહારાજ સાક્ષાત પ્રગટ થાય. મોટા ભાઈ ના ગળામાં હાર પહેરાવે, ભાઈ અમે પ્રગટ છીએ, અમે આ સત્સંગ છોડીને ક્યાં ગયા છીએ, ઉતારા કરો. આમ જ્યારે હરિકૃષ્ણ મહારાજ કહે ત્યારે રામ પ્રતાપજી મહારાજ ભજન કરવાનું રાખે, ઉતારો કરે. આવી રીતે શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી જ્યારે જ્યારે રામ પ્રતાપજી વડતાલમાં આવતા, શ્રીજી મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને મોટા ભાઈ રામ પ્રતાપજીને ઉતારા કરાવતા, એકવાર નહીં અનંત વાર દાદા, ત્યારે નહીં આજે પણ. મહારાજે વડતાલનો મહિમા કહ્યો, વડતાલના ભક્તોએ મહારાજનું જબરજસ્ત સામયું કર્યું છે અને મહારાજને વડતાલમાં પધરાવ્યા છે. મહારાજે કહ્યું જાણે કે આખું વૃંદાવન ખડું થયું છે, ચરોતરના મધ્ય ભાગમાં છે. ચરોતરનું સંસ્કૃતમાં નામ છે ચારુતર, ચારુનો સંસ્કૃતમાં અર્થ થાય સુંદર અને ચારુતરનો અર્થ થાય અતિ સુંદર. દાદા ગુજરાતનો અતિ સુંદર પ્રદેશ એને ઋષિ મુનિઓએ ચારુતર એવું નામ આપ્યું અને એ મૂળ સંસ્કૃતનું જે નામ ચારુતર એ જ અપભ્રંશ થઈ અને ચરોતર બન્યું. ચરોતરના રહેનારા કોઈ માણસને પણ ખબર નહીં હોય, મૂળ સંસ્કૃતનો શબ્દ ચારુતર અને એ ચારુતર શબ્દ ઉપરથી શબ્દ આવ્યો ચરોતર ગુજરાતી ભાષાનો. મહારાજે કહ્યું ચારે બાજુ દસ દસ કોષ સુધી વિધવિધ પ્રકારના વૃક્ષો છે, એમાં અનંત પ્રકારના પંખીઓ છે. જાણે કે મોટા તપસ્વી એ પંખીનું રૂપ લઈને એ વૃક્ષ ઉપર બેસીને તપશ્ચર્યા કરતા હોય એમ અમને દેખાય છે. આમ ભગવાન શ્રીહરિ મહિમાની વાતો કરે છે ત્યારે હરિભક્તો બોલ્યા, ત્યારે વડતાલના ભક્તો બોલ્યા, અરે પ્રભુ, આપ તો ભગવાન છો એટલે જે કહો તે ક્યારેય અસત્ય ન હોય, અમે અલ્પજ્ઞ મનુષ્ય છીએ, આમાં કંઈ જાણતા નથી. તમે જે વાત કરી, આટલો દિવ્ય પ્રદેશ છે, અનંત પ્રકારના વૃક્ષ, અનંત પ્રકારના પંખી, એ પંખીના રૂપમાં ઋષિ મુનિઓ તપ કરે છે, પ્રભુ આવું કંઈ અમને દેખાતું નથી. આપની ગતિ આપ જાણો છો, અહીંયા કોઈ મોટું ધામ નથી અને અહીં ભગવાનના કોઈ અવતાર પણ આવ્યા નહીં. આમ હરિભક્તોએ જ્યારે કહ્યું તબ શ્રી હરિ બોલત ભયેવું, ઇહા ધામ સર્વોપરી રહેવું, તબ શ્રી હરિ બોલત ભયેવું, ઇહા ધામ સર્વોપરી રહેવું, અવતાર ભયે હે હરિ કે જેતે, અવતાર ભયે હે હરિ કે જેતે,
સર્વોપરી ઈહા આયે તે તે। અરે હરિભક્તો, શા માટે તમે ચિંતા કરો છો? તમારા મનમાંથી ખેદ કાઢી નાખો, તમને એમ છે અહીં કોઈ ભગવાનના અવતાર આવ્યા નથી, અહીં કોઈ મોટું ધામ નથી, આ કોઈ મોટું તીર્થ નથી, અને તમે ઋષિ મુનિની વાત કરો છો, તમે એમ કહો છો આખું વૃંદાવન અહીંયા ખડું થયું, પ્રભુ આ તો લૂંટારાનું ગામ છે, આ તો ધાડપાડુઓનું ગામ છે, આખા ચરોતરમાં વડતાલનું નામ સાંભળીને લોકો ડરે છે, અને પ્રભુ આપ આવું બોલો છો? તબ શ્રી હરિ બોલત ભયેવું, ઇહા ધામ સર્વોપરી રહેવું। અરે આ તો સર્વોપરી ધામ છે, અમને દેખાય છે, આ ધામ છે, મોટું તીર્થ છે, તમને એમ થાય છે અવતાર આવ્યા નથી। અવતાર ભયે હે હરિ કે જે તે, સર્વોપરી ઇહા આયે તે તે। જેટલા ભગવાનના અવતારો છે એ દરેક અવતારના અવતારી, ઈશ્વરના ઈશ્વર, દેવોના દેવ, કારણના કારણ, તમીશ્વરાણામ પરમમ મહેશ્વરમ, તમ દેવતાનામ પરમમ ચ દેવતમ, એવા અવતારી પુરુષોત્તમ નારાયણ અહીં પધાર્યા છે। કેવી અદભુત વાત હે! મહારાજનું જનમંગલમાં એક નામ છે, ઓમ તીર્થકૃતે નમઃ। જ્યાં જ્યાં મહારાજના પવિત્ર પગલા પડ્યા ત્યાં મોટા મોટા તીર્થો સર્જાયા। છપ્પયાની ભૂમિને આજે આપણે બધા યાદ કરીએ છીએ, વડતાલની ભૂમિને આજે આપણે બધા યાદ કરીએ છીએ। યાદ કરીએ છીએ એમ નહીં, એ ભૂમિમાં જઈને આપણે થોડી વાર બેસીએ ને આપણું તન અને મન બંને શાંત થઈ જાય। પૂજ્યપાદ ગુરુજીની અમૃત વાણીમાં આપણે ઘણી વાર સાંભળ્યું છે, ભલે લોયામાં આજે ગણાતી અને કહેવાતી એક પણ સુવિધાઓ નથી, લોયામાં આજની જરૂરિયાતની એક પણ સુવિધાઓ નથી, તેમ છતાં એ ધરતીમાં કંઈ કેવું છે, એ માટીમાં કંઈ કેવું છે, અમે સંતોએ પણ અનુભવ્યું છે। ત્યાં જઈને તમે બેસો, એકાદ રાત તમે ગાળો, તમારા મનમાં જે આનંદ, તમારા મનમાં જે શાંતિ, તમારા મનમાં જે ઉત્સાહ, તમારા મનમાં જે ભક્તિના તરંગો દેખાય છે ને, એ અમેરિકાની ધરતીમાં ન દેખાય દાદા। કારણ, એ ધરતી ઉપર મારા મહારાજના પગલા પડ્યા છે। અનંત કોટી બ્રહ્માંડના કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ એવા ભગવાન શ્રીહરિ એ પૃથ્વી ઉપર પધાર્યા છે, એનો મહિમા કેમ ઓછો થઈ શકે? અને દાદા, એ ભૂમિ તુલ્ય બીજી ભૂમિ પણ કેમ થઈ શકે? થઈ શકે? એક ચોર ચોરી કરી, દાદા, ચોર ચોરી કરીને નીકળી જાય, ત્યાર પછી સ્નીફર ડોગ્સ, કૂતરાઓ 24 કલાક, 48 કલાક, 70 કલાક પછી પણ એ ચોરના પગલા ક્યાં ક્યાં ધરતીમાં પડ્યા છે શોધી કાઢે છે। ચોરના પગલા પણ ધરતીમાં પડ્યા પછી એનો પ્રભાવ છોડી નથી શકતા, તો પરબ્રહ્મના પગલા જે ધરતી ઉપર પડે દાદા, એ પ્રભાવ છોડે ખરા? કંડારીની પાસે વાઘોડિયા કરીને, વડોદરાની પાસે વાઘોડિયા કરીને ગામ છે, વાઘોડિયા ગામમાં ધીરુભાઈ સોની નામના ખૂબ સારા ભગવાનના ભક્ત થયા। ગુરુજીની સાથે આફ્રિકા પણ દાદા ગયેલા, પ્રથમવાર વિદેશ યાત્રામાં ગુરુજીને અમેરિકા સુધી, આફ્રિકા સુધી લઈ જનારા એ દાદા હતા, અતિ ભગવદી હતા। અમે સંતો ઘણા નાના, આ દાદા આવે, મહારાજના મહિમાની એવી મોટી મોટી વાતો કરે, એ સમયમાં, આ સત્ય ઘટના કહું છું દાદા, મેં મારા કાનથી સાંભળેલી, અનુભવેલી ઘટના કહું છું, એ સમયમાં અત્યારનું જે વડતાલ મંદિર, અત્યારે એના રિનોવેશનનું કામ શરૂ કરેલું,
એ રિનોવેશનનું કામ શરૂ થયું, આ વાઘોડિયાવાળા ધીરુદાદા બહુ સ્થિતિવાળા ભક્ત, એટલે બન્યું એવું એ વડતાલ મંદિરમાં શ્રીજી મહારાજે પોતે પોતાના માથે ઈટો ઉપાડી છે. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી તમે એક મજૂર ઓછો કરજો. કેમ? આજે અમે તમારા બધા ભક્તોનો ઉત્સાહ જોઈને આજે અમે જાતે આ મંદિરમાં સેવા કરવા આવવાના છીએ. સંતો ભક્તોએ ના પાડી, તેમ છતાં સોનેરી પાઘ ઉપર મહારાજે ઈટો ઉપાડી અને વડતાલ મંદિરમાં લાવ્યા. એ ઈટો ક્યાં ક્યાં મુકાણી છે એ વિહારીલાલજી મહારાજે હરિલામૃતમાં નોંધ લીધી છે. મહારાજે મસ્તક ઉપર ઉપાડેલી ઈટો આટલી આટલી ઈટ હતી, આ આ જગ્યાએ વડતાલ મંદિરમાં મૂકી, એમાં ઈટ વધી એટલે પાછળનો ગોખ ત્યાં મૂકવામાં આવેલી. એ વડતાલ મંદિરમાં પાછળ માર્બલનું કામ શરૂ થયું, એ ખોલવામાં આવ્યું. ધીરુદાદાએ સંતોને ખાસ વિનંતી કરી, તમે ખોલ્યું જ છે, તમારે ઘસવાનું છે, તો આ ઘસો નાનો જે છોલ પડે ને મને આપજો, કારણ કે આ ઈટ શ્રીજી મહારાજે ઉપાડેલી છે, આ ઈટ એને મહારાજનો સ્પર્શ થયો છે, ઈટનો ભૂક્કો દાદાને આપવામાં આવ્યો. અને એ સમયમાં ધીરુદાદાએ અમને વાત કરી કે વડોદરાના એક બહુ સારા સત્સંગી એના મધરને મમ્મીને ભૂતનો વળગાટ. કેવો વળગાટ? રાત્રે એ ભૂત પ્રેતની પીડા ચાલુ થાય, ઘરના ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ માણસો માજીને પકડી રાખે તો પાંચ પાંચ માણસોને ફેંકી દે, આવું ગાંડ પણ ગમે તેમ બોલે, ગમે તેમ કરે. એક બાજુ આબરૂદાર પરિવાર, બીજી બાજુ પોતાના માં છે, માની વેદના દીકરા જોઈ ન શકે. એ હરિભક્તોએ સાંભળ્યું ધીરુદાદા બહુ પવિત્ર છે, દાદાને કીધું કે દાદા આવી અમારે મૂંઝવણ છે, શું કરવું? ધીરુદાદા આ મહારાજની પ્રસાદીની ઈટો એને લઈને, એનો ભૂક્કો એને લઈને ત્યાં પહોંચ્યા અને દીકરાઓને આપ્યું. માજી પણ બેઠેલા, સત્સંગની વાતો કરી, જ્યારે જ્યારે માજીને આ વળગાટ શરૂ થાય તમારે કંઈ કરવાનું નહીં, આ ઈંટનો થોડો ભૂક્કો પાણીમાં નાખી પાણી છાંટજો. દાદાએ વાત કરી આ વડોદરાની સત્ય ઘટના, હમણાંની ઘટના જે ધીરુદાદાએ અમને વાત કરેલી, એ ધીરુદાદાએ પ્રસાદીનો ઈંટનો ભૂક્કો થોડો નાખી એ પાણી અમને સંતોને પણ પાયેલું કે આ પ્રસાદીનું પાણી સંતો પીવો. કહેવા એ માગું છું, અનંત પ્રકારની દવા ઔષધિ કરવા છતાં જેનો ઈલાજ ન મળે એનો ઈલાજ પુરુષોત્તમ નારાયણના કરનો, હાથનો જેને સ્પર્શ થયો છે એ ઈટના ભૂક્કાથી થઈ જાય છે. દાદા આવો મોટો મહિમા જેને ભગવાનનો સંબંધ છે એનો છે. શિક્ષાપત્રીમાં એક શ્લોક છે, સનાતન વૈદિક સંસ્કૃતિનો આ શ્લોક છે, પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તઃ નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધાત તત્ક્રિયાઃ સર્વઃ ભવંત્યેવ હિ નિર્ગુણઃ. ભગવાન નિર્ગુણ છે, નિર્ગુણ એવા ભગવાનના સંબંધે કરીને ભક્ત પણ નિર્ગુણ બને છે, વસ્તુ પદાર્થ પણ નિર્ગુણ બને છે. ભગવાન કૃષ્ણ નિર્ગુણ હતા, વચનામૃતમાં મહારાજે વાત કરી, ગોપાંગનાઓ ભગવાન કૃષ્ણમાં કામ ભાવે જોડાણી, તેમ છતાં એનું કલ્યાણ થયું, એનો કામ પણ નિર્ગુણ બની ગયો, કારણ ભગવાન નિર્ગુણ હતા. વિષ્ટા છે, અપવિત્રમાં કહેવાય ને, અપવિત્રમાં અપવિત્ર વસ્તુ, પણ એ જ વિષ્ટાને અગ્નિનો સ્પર્શ થાય, એ વિષ્ટાની ભસ્મ રાખ બને, એ પવિત્ર થઈ ગઈ, એ રાખ સારા કામમાં વાપરી શકાય. મળદું છે, અપવિત્ર છે, એ મળદું સળગી જાય, એની ભસ્મ બને, અને એ ભસ્મ એનો મહાદેવજીને લેપ કરવામાં આવે, કાશી વિશ્વનાથ ભગવાનને, અને એ લેપ કરેલી ભસ્મ પવિત્ર બની જાય, બ્રાહ્મણો કપાળમાં લગાવેલો. દાદા જોયું, બાકી મર્દાની રાખ કોઈ અડે ખરા? વિષ્ટાનો કોઈ સ્પર્શ કરે ખરા? સમરથ કો નહી દોષ ગુસાયે, તુલસીદાસજી મહારાજે એમ કહ્યું.
ભગવાન એટલા પવિત્ર છે, આ દુનિયાની અપવિત્રતા ભગવાનને નથી અડતી. ઉલટાના ભગવાન જ્યાં જાય એ અપવિત્ર વસ્તુને પણ પવિત્રમાં પવિત્રતર કરી દે. વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાનના સંબંધે કરીને તો માયા પણ અક્ષરધામ જેવી બની જાય. આ અમેરિકા વિલાસી દેશ, વૈભવી દેશ, આપણે જોઈએ છીએ આ દેશમાં બ્રહ્મનિષ્ઠ એકાંતિક સત્પુરુષો પધાર્યા. ભગવાનને ધારનારા એ સત્પુરુષો દ્વારા આવા મહારાજની મૂર્તિની સ્થાપનાઓ થઈ, આવા અનેક ધામો બન્યા. અને તમે જાણો છો કે આજે આ વિલાસી વૈભવી વિકૃત દેશની અંદર પણ આપણે અક્ષરધામ જેવું વાતાવરણ અનુભવીએ છીએ, અક્ષરધામ જેવું. કારણ શું? ભગવાન નિર્ગુણ છે, નિર્ગુણ એવા ભગવાનના સંબંધે કરીને ભક્ત પણ નિર્ગુણ બને છે, ક્રિયા પણ નિર્ગુણ બને છે, વસ્તુને પદાર્થ પણ નિર્ગુણ બને છે. આપણે આ કથા કરીએ છીએ, મહારાજની વાતો કરીએ છીએ, આપણી ક્રિયા બોલવાની સાંભળવાની નિર્ગુણ બની ગઈ. હું પ્રેમથી મહારાજને સંભાળીને બોલું તો મારી ક્રિયા નિર્ગુણ બની, તમે મહારાજને સંભાળીને સાંભળો તમારી ક્રિયા પણ નિર્ગુણ બની. વસ્તુ પદાર્થ ભૂમિ, તમારા ઘરમાં મંદિર રાખ્યું છે, પ્રગટ છે એમ માની પ્રેમથી તમે પૂજા કરો, તમારું ઘર પણ અક્ષરધામ બની ગયું. કેવી સરસ મહારાજે વાત કરી. અરે ભક્તો, મનમાં દુઃખ શેનું છે? તમને એમ છે અહીં તીર્થ નથી, આ કોઈ મોટું ધામ નથી, કોઈ અવતારો અહીં આવ્યા નથી? અવતાર નહીં, શ્રીજી મહારાજના મુખે તમે સાંભળો, જુઓ. તબ શ્રીહરિ બોલત ભયેવું, ઇહાં ધામ સર્વોપરી રહેવું. આ તો સર્વોપરી ધામ છે, સર્વોપરી તીર્થ છે. અવતાર ભયે હે હરિ કે જે તે સર્વોપરી ઇહાં આયે તે તે. અવતાર નહીં, અવતારના પણ અવતારી સર્વોપરી પ્રભુ આજે આ ધામમાં પધાર્યા છે. ભગવાનનો મહિમા એટલો મોટો છે ને. હમણાં જ હું ચરિત્ર વાંચતો હતો આપણા સંત સ્વામી અને બીજા સંતો ગઈકાલે ત્યાં દર્શન કરવા ગયા હતા વિસનગર. એમણે ફોટા પણ મોકલ્યા છે. વિસનગરમાં ભીમનાથ મહાદેવ છે, મહારાજ પધાર્યા, મહાદેવજીના દર્શન કરવા ગયા, બ્રાહ્મણો ભેગા થઈ ગયા, સ્વામિનારાયણ ભગવાન છે આવું જાણીને બધા ટોળું વળી ગયા. ઉભારો ઉભારો ઉભારો, તમે સ્વામિનારાયણ? હા. તમને લોકો ભગવાન કહે છે? મહારાજ કહ્યા, અમારા બધા ભક્તો અમને ભગવાન માને છે. તો તમારે કંઈક પરચો બતાવવો પડે પછી અંદર દર્શન કરવા જવા દે, પેલા નહીં. ભગવાન કોને કહેવાય? જડ હોય એને ચેતન કરે, ચેતન હોય એને જડ કરે, એને ભગવાન કહેવાય. શાસ્ત્રમાં આવું લખ્યું છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. આ ભગવાનનું લક્ષણ છે. આજે પણ એ ભીમનાથનું મંદિર છે, ગઈકાલે સંત સ્વામી વગેરે સંતો દર્શન કરીને આવ્યા ત્યાં, એમણે ફોટા પણ મોકલ્યા છે. એ મંદિરની બહાર હાથી છે, પથ્થરનો મોટો. પેલા બ્રાહ્મણો મોટો ટોપલો કરંડિયો લઈને આવ્યા ને બ્રાહ્મણોએ મહારાજને કહ્યું, હાથી જડ છે, તમે એને ચેતન કરો અને આ લાડુ ખવડાવો તો માનીએ તમે ભગવાન હાચા. મહારાજ કે લાવો, મોટો ટોપલો ભરી લાડુ લાવ્યા, આમ મૂક્યો. મહારાજ ચપટી વગાડી, વગાડતાની સાથે હાથીએ સૂંઢ હલાવી, સૂંઢમાં ભરી ભરી મોઢામાં નાખીને હાથી તો આખે આખો ટોપલો ખાલી કરી ગયો. મહારાજ બ્રાહ્મણોને કે, બ્રાહ્મણો લાવો, હાથીને તો વધારે જોશે. બ્રાહ્મણોને ખબર પડી ગઈ આ તો ભગવાન હાચા લાગે છે, જો આપણે આખા ગામમાંથી લાવશું ને તો એ ખૂટવાડી દેશે. બ્રાહ્મણે કીધું, તમે ભગવાન હાચા, હવે હાથીને કાચો કરી દો પાછો. ગાંઠનું ગોપીચંદન કોણ ખર્ચે દાદા? આપણે 108, 508, 1008 આઈટમ ભગવાનને ધરાવીએ અને ભગવાન જો બધી સાફ કરી નાખે તો આ મોટા અન્નકોટ બંધ થઈ જાય. નાના ચાલુ રે પણ મોટા બંધ થઈ જાય. કોઈક હોય પ્રેમી ભક્ત, આપણે એવું નથી કહેતા. બ્રાહ્મણો ડરી ગયા કે આ તો હાચા ભગવાન છે.
હવે એની સાથે હરીફાઈમાં ઉતરાય એવું નથી. પછી પગે લાગ્યા, મહારાજનું પૂજન કર્યું, પ્રેમથી મહારાજને દર્શન કરવા અંદર લઈ ગયા. કહેવાનું, જ્યાં જ્યાં મહારાજ પધાર્યા છે ને, મહારાજ શું કહે છે જુઓ. આ વડતાલ સર્વોપરી ધામ છે, અત્યારે ભગવાનની ઈચ્છાથી દેખ્યામાં આવતા નથી. આટલા પ્રદેશમાં અપાર મુક્તો પણ ભર્યા છે, તેનો કોઈ પાર આવે એમ નથી. જેટલી ઋષિ પત્નીઓ, દેવાંગનાઓ, ચાર ધામમાં રહેલી બધી દેવીઓ તેમજ જેટલા ઋષિઓ અને જેટલા દેવતાઓ કહેવાય છે, તે બધા અહીંયા મનુષ્ય દેહ ધરીને રહ્યા છે. અહીંયા એટલે ક્યાં? આ ચરોતર પ્રદેશમાં. ક્યાં? એક એક ગામમાં મુક્તોની ખાણ છે. અમારી મૂર્તિની ઓળખાણ થશે ને, એક એક મુક્તો પ્રગટ થશે. હા, પણ દુઃખની વાત શું છે? આપ આપ કો જ્ઞાનન કે હો, મનુષ્ય ભાવ હોય વર્તત તે હો, સો તુમકો અબ હો વહી જ્ઞાના, તબ તુમારે આવહે જાના. આપ આપ કો જ્ઞાનન કે હો, એ મુક્તોને પણ પોતાનું જ્ઞાન નથી અમે કોણ છીએ, અને તમને પણ પોતાનું જ્ઞાન નથી અમે કોણ છીએ. આ બધો મનુષ્ય ભાવ છે ને, એને લીધે આ સત્ય જ્ઞાન ઢકાઈ ગયું છે. જ્યારે તમને તે બધું જ્ઞાન થશે ને, ત્યારે વાસ્તવિકતા તમારા જાણ્યામાં આવશે. આટલી વાત શ્રીજી મહારાજે કરી, હરિભક્તો બધા ખૂબ રાજી થયા, મહારાજને પ્રેમથી ત્યાં રાખ્યા, મહારાજ ત્યાં રહ્યા, મહારાજના દર્શન કરી, મહારાજની સેવા કરી, મહારાજની વાણી સાંભળી, મહારાજમાં પ્રેમ પ્રગટ્યો. હરે વ્યાપક સર વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મે જાના. દૂધના કણ કણમાં ઘી રહ્યું છે, દેખાતું નથી, એને પ્રગટ કરવું પડે એમ પૃથ્વીના ખૂણા ખૂણામાં ભગવાન બેઠા છે, એ દેખાતા નથી, એને પ્રગટ કરવા પડે. દૂધમાંથી ઘી જોવા માટે એનું દહીં કરવું પડે, એને વલોવવું પડે, એને મથવું પડે, મથ્યા પછી, મંથન કર્યા પછી એમાંથી છાશ, એમાંથી માખણ અને એમાંથી ઘી પ્રગટ થઈ આવે, બસ એમ ખૂણા ખૂણામાં બેઠેલા ભગવાનને નિહાળવાને માટે તમારે ને મારે દૂધમાં જેમ દહીં નાખવાનું છે, મેળવણ નાખવું પડે, એવી રીતે આપણા જીવનમાં ભક્તિ, આપણા જીવનમાં ધર્મ, આપણા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યનું મેળવણ નાખવું પડે. એ દહીં તૈયાર થાય પછી એને વલોવવું પડે, વલોણું કરવું પડે, એને મથવું પડે, એમ ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું મેળવણ નાખી તુરંત ભગવાન નથી મળી જવાના. આપણે ધર્મ પાળીશું, ભગવાનમાં પ્રેમરૂપી ભક્તિ કરીશું, સંસારના સારા દેખાતા પદાર્થોથી પણ દૂર, ડરીને દૂર રહેશું, એ વૈરાગ્ય. અને મારા મહારાજ એક સાચા, બાકી બધું મિથ્યા, આટલું જ્ઞાન રાખીશું તો એટલી વાત ચોક્કસ છે કે આવી રીતે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું મેળવણ નાખી જે મથ્યા જ કરે, મથ્યા જ કરે, મથ્યા જ કરે. તો એક દિવસ દાદા એ છાશમાંથી માખણ તરી આવે ઉપર, અને માખણમાંથી ઘી તૈયાર થાય, ખૂણા ખૂણામાં બેઠેલા મહારાજ પ્રગટ થવા લાગે. હરે વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મે જાના. પ્રેમથી ભગવાન પ્રગટ થાય છે. વડતાલવાસી ભક્તોને દર્શન થયા, ભગવાનની સેવા કરવાનો અવકાશ મળ્યો, અમૃત કરતા પણ મધુર અને મીઠી મહારાજની વાતો અને વાણી સાંભળવાનો અવકાશ મળ્યો. હવે પ્રેમ જાગ્યો. સાંભળો સુંદર કથા એક લખે છે સ્વામી આધારાનંદ સ્વામી. હવે લખે છે, અને એક ગામમાં જોબનપગી નામના એક વ્યક્તિ હતા. આ જોબનપગી જેવો બીજો કોઈ ચોર નહીં, આખા દેશમાં પ્રસિદ્ધપણે સહુ તેને ઓળખતા.
પરંતુ શ્રીહરિનો પ્રતાપ દેખીને તરત જ તેનું અંતર નિષ્પાપ થઈ ગયું. તમે દાદા જૂના સમયના માણસ એટલે તમને ખબર હોય, તમે પેલી આમ ચાસણી કરતા જૂના સમયમાં ખબર, કાળી ખાંડ આવતી જેને અન્નકોટ બનાવ્યા હોય ને એને ખબર, એ જૂના સમયની દેશી ખાંડ એની ચાસણી કરવામાં આવે, ચાસણી કાળી ડિબાંગ હોય, પછી એ ચાસણીને ચોખ્ખી કરવા માટે ફટકડી નાખવામાં આવતી, ખબર છે ને? એ કાળી દેખાતી ચાસણીમાં ફટકડી નાખે અને એક બે અમુક સેકન્ડની અંદર આખે આખો મેલ નીકળી જાય, જોયું છે તમે? જોયું છે ને દાદા? ફટ 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 બધો મેલ નીકળી જાય ને તમે આમ બહાર કાઢી લો, કાચ જેવું પાણી થઈ જાય, કાચ જેવું પાણી બની જાય. ઊંઝા નામના ગામમાં શ્રીજી મહારાજ આવ્યા, સોરી ઉના, ઉનામાં શ્રીજી મહારાજ પધાર્યા. આજે પણ ઉનામાં હરિભક્તો જ્યારે જાય છે ત્યારે આ લીલાને યાદ કરે છે. ઉના ગામની ભાગોળમાં એક નદી છે, આ નદીને કંઈક સાપ હતો, આખા ગામના માણસો એ નદીનો ઉપયોગ ન કરી શકે કોઈ પણ વસ્તુ માટે, કપડાં ધોવામાં નહીં, પાણી ભરવામાં નહીં, પશુના કામમાં પણ નહીં, કારણ કે એ નદી ઉપર એટલો બધો લીલ બાજી ગયેલો દાદા, શેવાળ બાજી ગયેલો. કેટલો શેવાળ? જો નાનું મોટું ઢોર જાય ને તો અંદર ફસાઈ જાય ને તો બહાર નીકળે નહીં. કદાચ ભીખુદાદે દર્શન કર્યા હશે. તા ઉનાની ગામની ભાગોળમાં આવેલી આ નદી શ્રીજી મહારાજને હરિભક્તોએ પ્રાર્થના કરી, મહારાજ અમારા ગામમાં આપની કૃપાથી બધી વાતનું સુખ છે, પણ એક મોટું દુઃખ શું? ગામની ભાગોળમાં આવી મોટી નદી પણ એ પાણી કોઈને કામ નથી લાગતું, કોઈ મોટા સંત સાધુનો સાપ લાગ્યો એવું લાગે છે. નદીમાં પાણી ઉપર અડધા અડધા હાથનો શેવાળ બાજી જાય છે. હવે કોઈ માણસ જાય તો? આટલો બધો શેવાળ ગમે એટલો ખસેડીએ એટલે પાછો જામી જ ગયો હોય. મહારાજે કહ્યું ચાલો જઈએ. માણકી ઘોડી લઈને આવ્યા, આખી નદી લીલી છમ દેખાય, હા જાણે કાર્પેટ પાથરી હોય ને એવી, કોઈને લાગે જ નહીં કે આ નદી છે, નીચે એમ જ લાગે કે ઉપર લીલું મેદાન છે. હરિભક્તોએ મહારાજને રોક્યા, અરે મહારાજ માણકી ઘોડી ઊભી રાખો, આ નદી આવી ગઈ. મહારાજ કે લે, આટલો બધો શેવાળ બાજ્યો છે, આટલી લીલ બાજી છે? નહીં નહીં, ઉભારો અમે અંદર જશું. હરિભક્તોએ ના પાડી, છતાં મહારાજ માણકી ઘોડી લઈને નદીના અંદર પધાર્યા. માણકીના પગ પડ્યા, પેલા શેવાળના ટુકડા થવા લાગ્યા. એમ કરતા કરતા માણકી આગળ વધી. મહારાજ કે અમારે તો અંદર જવું છે, હજી કેટલું ઊંડું છે. કરતા કરતા મહારાજ અંદર ગયા. મહારાજના ચરણારવિંદ પાણીને અડ્યા, અડતાની સાથે શું ચમત્કાર થયો, જેમ પેલો બોમ્બ ફૂટે ને ટુકડા ટુકડા થઈ જાય ને. નદીની અંદર અપાર દેખાતો શેવાળ એટલા ટુકડામાં વેચાયો, એટલા ટુકડામાં વેચાયો, એટલા ટુકડા થયા, એના ટુકડા થયા. વહેતું પાણી હતું, પાણીની અંદર બધો શેવાળ ધીરે 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 ક્યાં વહી ગયો કોઈને ખબર પણ ન પડી. આ મહારાજની લીલા જોઈને સંતોએ વાત કરી કે બસ આ કાચ જેવું પાણી, એની ઉપર શેવાળ બાજ્યો હતો ને, એવો પવિત્ર આત્મા એની ઉપર અજ્ઞાનનું પડ એવું જામી ગયું છે ને, માયાનું આવરણ એવું ચડી ગયું છે ને, ગામની ભાગોળમાં આવું મીઠું મધ જેવું પાણી કોઈ વાપરી નહોતા શકતા શેવાળને લીધે, એમાં આત્માનું જ્ઞાન અજ્ઞાનથી, માયાના આવરણથી, આસક્તિને અહંકારથી ઢકાયું છે, પરિણામે એનો કોઈ સારો ઉપયોગ નથી કરી શકતા. જ્યારે પરમાત્માનો સંબંધ થાય, ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ થતાની સાથે એ બધો શેવાળ છૂટો પડી ગયો, એમ એકવાર ભગવાનની મૂર્તિ આપણા હૃદયમાં પધારે, ભગવાનના એકાંતિક સત્પુરુષ એની કૃપા દ્રષ્ટિ મળી જાય તો અજ્ઞાનના પડ ઉખડી જાય. જુબન પગીનું અંતર નિષ્પાપ થઈ ગયું. દાદા સવારે આપણે વાત વાંચી હતી ને, સમુદ્રના કિનારે ઉભેલા બાવળિયાને જોઈ અને ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા,
ભીખુદાદા યાદ છે ને કે આ બાવળિયો રેતીએ કરીને હોરાઈ ગયો છે, એટલા માટે આટલો મોટો દરિયો ભર્યો છે પાણીથી, તો પણ આ બાવળને લીલો નહીં કરી શકે. બાવળ હોય એ દરિયા કિનારે પણ લીલો રહે, દરિયાનું પાણી પણ એને ફાવી જાય. કરોડો બાવળને લીલો કરવાની તાકાત જે દરિયામાં છે, એ સમુદ્ર આખે આખો એક બાવળને લીલો ન કરી શકે. ક્યારે? રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે. હોરાવું એટલે સમજો ને તમે, દેશી શબ્દ છે. દરિયા કિનારે પવન હોય, પવનમાં રેતી ઉડતી હોય, એ રેતીના ઘસારાથી બાવળ હોય એના થડ ઉપરની છાલ બધી ઉખડી ગઈ. એ થડ ઉપરની બધી છાલ ઉખડી ગઈ, પરિણામ શું આવ્યું? બધા બાવળ લીલા છમ થતા જાય અને આ દિવસે દિવસે સુકાવા લાગ્યો. એમ ગુણાતાનંદ સ્વામી બોલ્યા કે આ સત્સંગનો મહાસાગર, આ સત્સંગનો મહાસાગર કરોડો મુક્તોને મૂર્તિનું મહાસુખ આપી શકે છે, પણ જેનો અંતરનો આત્મા લોક ભોગ અને દેહ આ ત્રણની આસક્તિથી હોરાઈ ગયો હોય ને, એને આખે આખો આ સત્સંગનો મહાસાગર સુખ્યો ન કરી શકે. એટલા માટે મૂર્તિનું સુખ લેતા પહેલાની પૂર્વ શરત એ છે કે તમારે ને મારે મારા આત્માને અંતઃકરણને શુદ્ધ અને પવિત્ર કરવું જરૂરી છે. આત્મા અંતઃકરણ શુદ્ધ કરવા માટે સત્પુરુષનો સમાગમ કરવો જરૂરી છે. સત્પુરુષનો સમાગમ કર્યા પછી જીવનમાં એ સત્પુરુષ કહે એમ કરવું જરૂરી છે. ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાધના જરૂરી છે. સાધના કરે ત્યારબાદ આરાધના શરૂ થાય. સાધના વિના આરાધના એનો અધિકાર જ માણસને મળતો નથી. વચનામૃત લોયાનું સાતમું, બ્રહ્મરૂપ થાય છે એને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે. શિક્ષાપત્રીમાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, ત્રણ દેહથી પોતાના આત્માને પૃથક માની હું બ્રહ્મ છું એમ માની ભગવાનની ભક્તિ કરવી. બ્રહ્મરૂપ બને છે એ પરબ્રહ્મને ભજવાને અધિકારી બને છે. સાધના વિના આરાધનાનો અધિકાર નથી અને આરાધના વિના ઉપાસનાનો અધિકાર નથી. ઉપાસના કેટલી મહત્વની અને મહાન ચીજ છે આપણે ઘણીવાર સમજી જ નથી શકતા. ઉપાસના એટલે શું થાય દાદા? ઉપ એટલે બાજુમાં, આસન એટલે બેસવું. જીવ જ્યારે હૃદયથી ભગવાનની ઉપાસના કરતો થાય ત્યારે ઉપનિષદના મતે, વેદોના મતે, વચનામૃતના મતે, સદગુરુ સંતોના મતે રાધિકાજી જેટલું, લક્ષ્મીજી જેટલું, અક્ષરધામના મુક્તો જેટલું મહાન સ્થાન એને મળી જાય. ભગવાન એને સામે નહીં, પોતાના ખોળામાં બેસાડી દે. ભગવાનને જેમ રાધાજી વાલા છે, લક્ષ્મીજી વાલા છે ને, એના કરતા પણ અનંત ગણો ભગવાનનો પ્રેમ. જુષ્ટસ તતસ તેન અમૃતત્વ મેતી આપણા વેદોએ કહ્યું. આપણે ઉપાસનામાં નમાલા એટલા માટે છીએ, આપણી આરાધના લૂલી છે, આરાધના આપણી એટલી કાચી છે કારણ કે આપણે સાધના કરવામાં ઢીલા છીએ. એટલા માટે તપ, ત્યાગ, ધર્મ, નિયમ, ભજન, ભક્તિ, સેવા, ઉપાસના આ બધું રોજ ચાલુ 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 જ રાખીએ આપણે. એમ કરતા કરતા, સાધના કરતા કરતા અંતર જ્યારે નિષ્પાપ થાય, ચોખ્ખું થાય, બે પરસ્પરસ છે. સાધના કરે ત્યારે ભગવાનનો સંબંધ થાય, ભગવાનનો સંબંધ થાય ત્યારે પાપ મેલ મલિનતા દૂર થાય. જોબન પગીને વડતાલમાં સાક્ષાત ભગવાન શરીરનો સંબંધ થયો, સેવા મળી, ભગવાનની વાણી સાંભળી એટલે સત્સંગનો યોગ થયો, સેવા મળી, સત્સંગ મળ્યો, પરિણામે શું થયું? પાપી અને ચોર અને લૂંટારો એનું હૃદય નિષ્પાપ થયું. ભગવાન શ્રીહરિ આગળ હાથ જોડીને કહ્યું, અમે બહુ પ્રકારે ચોરી કરી છે, અપાર માણસોને માર્યા છે, હવે આપ અમારો ઉદ્ધાર કરો. અરે સો સો કોળીઓના મોટા ટોળા લઈને મોટા મોટા શહેરોને વારંવાર લૂંટ્યા છે, આખા દેશને મેં રગદોળી નાખ્યો છે પ્રભુ.
બીજા લોકોને ભય ઉપજાવીને આટલા દિવસ સુધી હું નિર્ભય રહીને ફરતો હતો, હું કોઈ રાજાને પણ ગણકારતો નહીં, હવે આપનાથી મને ભય જાગ્યો છે, હું ભયભીત બન્યો છે, આપને દેખતાની સાથે મારું મન તત્કાળ મીણના જેવું ઢીલું થઈ ગયું છે, મારી નજર આગળ કાળ દેખાવા લાગ્યો છે, મને લાગે છે હમણાં આ કાળ મને ખાઈ જશે, આવો ભયંકર ડર મને લાગે છે, હવે મને જાજુ જીવવાની આશા પણ નથી, મારો હાથ પકડીને હવે આપ મને આપના શરણે લો, હે પ્રભુ આપ મારા ભયને ભાંગો, આપ મારા ભયને ટાળો। ભીખુ દાદા તમે મંતવ્ય આપ્યું પણ થોડું કાચું રહી ગયું મંતવ્ય, આજે તમને ત્યારે કહેવાની વાત પછી રહી ગઈ, મારા મનમાં ઉતાવળ હતી ને, આજે ગઈકાલની કથામાં આગલી કથામાં શું આવ્યું હતું કે જેને પાપ કરવામાં ભય લાગતો હોય એને જ અધર્મ દેખાય, જેના હૃદયમાં ભય નામનું તત્વ હોય ને, ભયને આપણા શાસ્ત્રોમાં સદગુણ કહ્યો છે, પાપ ભીરુ, પાપ કરવામાં એને ડર લાગે, ઘણા લોકો નથી હોતા કરી નાખને, અમેરિકા જવું હોય ને તો આમ જ કરવું પડે, બાકી કોઈ જાય નહીં, જો આખા ગામમાં બધા ઉપડી ગયા, કોઈ જેલમાં ગયો? ના ના, મારાથી એમ ન થાય, હાવ નામ ખોટું, હાવ પાસપોર્ટમાં બીજાનો ફોટો લગાવી દેવાનો હમશકલ દેખાડીને, અને પકડાઈ ગયા જેલમાં જઈએ મરી જઈએ, આના કરતા આપણે રોટલો મળે જ છે, અરે જા રોટલાવાળા કાજુ બદામ ખાવા જ, ગાડીઓમાં ફરવું જ, ખબર છે ને તમને, આવા સંઘર્ષ ડગલે ને પગલે આપણને જોવા મળે। હા, પાપ ભીરુત્વને શાસ્ત્રમાં સદગુણ કહ્યો છે, જેને કેવી સરસ વાત આવી, જેને કંઈક ડર હૃદયમાં ભય પડ્યો હોય એને જ અધર્મ દેખાય છે, બાકી જેને પાપ કરવામાં રૂચિ હોય ને એ તો અધર્મને પણ મારી ઠોકીને ધર્મ સાબિત કરી દે। દ્રષ્ટાંત આપે, ભગવાન શ્રી કૃષ્ણ 16108 ને પરિણાતા કે નહીં, ભગવાન શ્રી કૃષ્ણે કપટ કર્યું હતું કે નહીં, ભગવાન શ્રી કૃષ્ણે ખોટું કર્યું હતું કે નહીં, તો આપણે તો હવે ત્યાંથી શરૂ કરે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ સારું કેટલું બધું કર્યું એને ના દેખાય, બોલો ગોપી જોડે રાસ કરવા પહોંચી જાય, ભગવાન કૃષ્ણ રાસ રમાતા ને, ભલા માણસ ભગવાન કૃષ્ણ રાસ રમતા પહેલા કાળીનાગના 1000 માથા ઉપર નૃત્ય કર્યું હતું એણે, અને જીવતા રહ્યા પછી રાસ રમવા ગયા છે, તું એક બે નાગ જોડે રમી જો એકવાર, હે ઘનશ્યામ દાદા બે ચાર એના કોંડાની વચ્ચે નાખવો જોઈએ ને, ભાંગ પીવે અને મહાદેવજીનું મિસ લે કે મહાદેવજીએ ભાંગ પીધી હતી એટલે પ્રસાદી કહેવાય તો, અરે મૂરખના સરદાર, ભગવાન મહાદેવજીએ હળાહળ કાતિલ આ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ ટકે ને એવું ઝેર પીધું, અને એ ઝેરને પચાવવા માટે એમણે ભાંગ પીધી, તું પેલા એકવાર તો થોડું ઝેર પી અને પછી જો તને પચે નહીં તું જીવતો રહે તો પછી ભાંગ પીજે, અમે ના નહીં પાડીએ તને। શિક્ષાપત્રીમાં એટલા માટે મહારાજે નાનામાં નાની વાત લીધી છે, તમે રોજ વાંચો છો પણ આપણે વિચાર્યા વિના વાંચીએ છીએ, કોઈ પણ મોટા પુરુષ એણે કંઈક એવી ક્રિયા કરી જે આપણને ધર્મ જેવી ન લાગતી હોય તો એનું આપણે ક્યારે અનુકરણ ન કરાય। વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, શ્રીજી મહારાજ તો શુદ્ધ ધર્મના સ્થાપક છે, છતાં મહારાજે એમ કહ્યું, ભલા થઈને અમારો વાદ લેશો માં, અમે કરીએ એમ તમે ન કરતા, એટલે જેના હૃદયમાં ભય છે એને જ અધર્મ દેખાય છે, બાકી જેને અધર્મ કરવામાં રુચિ હોય એ તો અધર્મને પણ ધર્મ સિદ્ધ કરી દે છે। સાગરમાં જે મહારાજે વાત કરીને એમ જુબન પગે આટલો બધો ખૂનખાર લૂંટારો ચોર મોટો પાપી પાપનો પહાડ, પણ આજે એના હૃદયમાં ભય જાગ્યો, એને પોતાના અધર્મ કુકર્મ દેખાવા લાગ્યા, એને કાળ દેખાવા લાગ્યો, મારું શું થશે, આ બધા પાપ મારે ભોગવવા પડશે ત્યારે મારી શું દશા થશે, અને મહારાજને હાથ જોડી શરણાગત થયો, હે પ્રભુ તમે કાળના કાળ છો, તમે પ્રગટ પરમાત્મા છો, મારો ભય નાશ કરો।
શુદ્ધ મન હરિ દેખે તાકે, નિયમ ધરાયે ગ્રહી કરવાકે, શુદ્ધ મન હરિ દેખે તાકે, નિયમ ધરાયે ગ્રહી કરવાકે, અંતર મે તેહી જોયે જબ હું, શ્રી હરિ કહે સો દેખે સબ હું। ભગવાન શ્રીહરિએ જોબન પગીને શુદ્ધ મનવાળો જોયો, એના મનમાં શુદ્ધ ભાવના જોઈ, ત્યારેનો હાથ પકડી એને નિયમ ધરાવ્યા, અને જોબન પગીએ પોતાના અંતરમાં જોયું ત્યારે શ્રીહરિએ જે કહ્યું હતું તે બધું તેણે દેખ્યું। જોબન પગીના ભયને લીધે બીજા સૌએ પણ તે સ્થળે જ વ્યસન છોડવાના નિયમો લીધા। બધા શસ્ત્રોનો ત્યાગ કરી હાથમાં માળા ધારણ કરી તેમના ભાઈઓ ભત્રીજાઓ જે હતા તેમણે બધાએ નિયમ ધારણ કર્યા। બીજા પણ જેટલા સગા સંબંધીઓ હતા તેમને પણ સત્સંગના નિયમ ધરાવ્યા। જોબન પગીના જગમાલ અને અમરસંગ નામે બે પુત્ર હતા તેમને પણ પાક્કા નિયમ ધરાવ્યા। નારાયણગીરી નામે ગોસાઈ હતા તેમણે પણ તરત જ સત્સંગના નિયમ ધારણ કર્યા। કુબેરજીના જેટલા કુટુંબીઓ હતા તે સૌએ પણ સત્સંગના નિયમ ધાર્યા। વડતાલ ગામના જેટલા લોકો આવ્યા હતા તે સૌએ નિયમ ધાર્યા। શ્રીહરિની ઈચ્છા જાણી વિશ્વકર્મા ત્યાં આવ્યા। કોઈ લોકમાં ક્યાંય ન હોય એવી અતિશય અલૌકિક વડતાલ પુરીને સજાવી દીધી। લૂંટારાનું ગામ દાદા ઋષિઓનું ગામ બની ગયું। આખા ચરોતરમાં હાંક વાગતી, કોઈ વડતાલનું નામ ન લે। કેમ? વડતાલ એટલે જોબન, ને જોબન એટલે વડતાલ। આ ભગવાન, આ ભગવાનનું કાર્ય, લૂંટારાની ભૂમિને પણ એને તીર્થત્વ આપી દીધું। પાપના પહાડ હતા એને પ્રાતઃ સ્મરણીય બનાવી દીધા। એટલે વિશ્વકર્મા ત્યાં આવ્યા, એણે અપાર સજાવટ કરી દીધી। આપણે જેમ પૂજ્ય ગુરુજી પધારતા હોય ત્યારે કેટલું સરસ શણગાર કરીએ ને। કોઈ રાજા, એક દેશનો રાજા બીજા દેશમાં જતો હોય, ઓબામા હોય ઇન્ડિયા જાય, તો એરપોર્ટથી લઈ આખું દિલ્હી, રોડ, રસ્તા બધું સજાવી દીધું હોય ને દાદા, તો આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે। એમના સંકલ્પથી વિશ્વકર્મા આવ્યા, વડતાલપુરીને ઘણી વિશાળ બનાવી, ચારે બાજુના પૂરના દરવાજા કર્યા, અદ્ભુત કનકના ચારે બાજુ કોટ બનાવ્યા, એવો સુંદર બનાવ્યો હતો કે તેનું વર્ણન કરી શકાતું નથી। બુરજની શોભા ઘણી રમણીય હતી, કાંગરા પણ બહુ જાતના વિચિત્ર કર્યા હતા। કોટ ઘણો ઊંચો હતો, તેને દેખતા તેનો પાર આવતો ન હતો। ચારે તરફના તેના દરવાજા સાત સાત માળના હતા, તેના ઉપર સોનાના કળશ ઝગમગાટ કરી રહ્યા હતા, તેના સ્તંભમાં સ્ફટિકમણીના ગોખ હતા, દરેક માળમાં બાર બાર અને વીસ વીસ સ્તંભ શોભી રહ્યા હતા, અને દરવાજા ઉપર બબ્બે સોનેરી નિશાન આકાશ સુધી ઊંચા હતા। બધા ગોખમાં મોતીના તોરણ બાંધ્યા હતા, સ્ફટિકમણીના દરવાજા હતા, ઝગમગ પ્રકાશ કરી રહ્યા હતા। તેનો ઘાટ અલૌકિક હતો, તેમાં પાંચ કમાનો શોભતી હતી। જે મુખ્ય રાજમાર્ગ કહેવાય તેને મણીઓ બાંધી શણગારી દીધા હતા। શ્રીહરિને રહેવા માટેનું જે ભવન મણીમય બનાવ્યું હતું તે ભવનના સાત માળ બનાવ્યા હતા। આવું વર્ણન ઘણીવાર આપણે સાંભળીએ અને પછી ઘણીવાર જે વડતાલ ગયા હોય એને લાગે કે આ બધું હું, અત્યારનું વડતાલ જુદું દેખાય અને આમાં આવે છે, પણ આ તો મહારાજ આવ્યા ત્યારે વિશ્વકર્માએ આ બધી દિવ્ય શોભા કરી હતી। ભગવાન પધારે ત્યારે એવા કંઈક ઐશ્વર્યો થાય, અને ભગવાન જ્યારે જતા રહે ત્યારે બધા ઐશ્વર્યો એમની જોડે જતા રહે છે। ઓબામા સાહેબ દિલ્હી આવ્યા હોય દાદા, તો એ રોડ રસ્તા કેવા સજાવી દીધા હોય, કેટલા ચોખ્ખા, કાચ કરતા પણ ચોખ્ખા કર્યા હોય, મેં તો જોયું છે। એક સારા મિનિસ્ટર નીકળ્યા હોય ને કેટલું સાફ સફાઈ કરી દીધું હોય, પણ એ કેટલા સમય પૂરતું, એ આવીને જતા રહે, પછી પછી સરકારીને સાચવે ને, એનું ધ્યાન ન રાખે, પછી માણસોને સોંપી દે, પછી જેવા માણસો જેવા હોય તેવું થાય। પણ મહારાજ હતા ત્યારે આવી અનેક શોભાઓ બનતી, અનેક આશ્ચર્યો બનતા, હરિભક્તોએ જોયેલા। સાત માળની હવેલી બનાવી લો મહારાજને રહેવા માટે, બારણાઓ થાંભલાઓનો કોઈ પાર ન હતો, તેમાં વિવિધ ઘાટના ચિત્રો બનાવ્યા હતા,
તેની શોભા તો વર્ણવી શકાય તેમ ન હતી। જેટલા ગોખ અને બારણાઓ હતા તેટલા મોતીના તોરણ બાંધી દીધા હતા। મોતીના ઉલેચ ઊંચે બાંધ્યા હતા। ઠેક ઠેકાણે મણીના દીવાની રચના કરી હતી। રાજમાર્ગની બંને બાજુએ સારી ઊંચી દુકાનો હતી। તે દરેક મકાન છ છ માળવાળા હતા। તેની શોભા વિચિત્ર પ્રકારની બની હતી। લો વર્ણન તો જુઓ। અત્યારે તમે ન્યુયોર્ક ડાઉનટાઉનમાં જાઓ તો આવું વર્ણન જોવા ન મળે દાદા। હા, ભારતમાં બધું જ હતું। ભારત દેશ એક એવો દેશ છે ત્યાં શું ન હતું। સોનાની ચીડિયા જે કહેવાય છે ને, એકદમ વાત સાચી। પણ દરેક સુખ સારા માણસો માટે સર્જાય છે, જ્યારે દુષ્ટ પ્રકાર પ્રકૃતિના માણસો આવે ને ત્યારે સુખ પછી નીકળી જાય છે। આપણા દેશના તીર્થો, આપણા દેશના ધર્મ સ્થળો, એનો મહિમા શાસ્ત્રમાં વર્ણન છે। સોમનાથ કેટલું સમૃદ્ધ હતું, કેટલું સમૃદ્ધ દાદા। સોમનાથનો જે જૂનો વૈભવ તમે શાસ્ત્રોમાં વાંચો ને, આપણને એમ થાય આપણો દેશ કેટલો સમૃદ્ધ હશે। અરે અત્યારે પદ્મનાભ ભગવાનનું એક મંદિર હાજર છે, એક મંદિરમાંથી કેટલી સમૃદ્ધિ, કેટલો વૈભવ, કેટલું ધન મળે છે એમ કહેવાય। એ એક મંદિરના સોનાના પૈસા જો કરવામાં આવે, આખા ભારત દેશનું દેવું ચૂકતે થઈ જાય તો એ અઢળક પૈસા વધે। આટલી સમૃદ્ધિ એક મંદિરની છે દાદા। તો આવા તો અનેક મંદિરો હતા। આ પદ્મનાભ મંદિર તો બહુ નાનું મંદિર હતું। ભગવાન છે ત્યાં બધું જ છે, અને ભગવાન જ્યાંથી જતા રહે, ભગવાનનો પ્રેમ જ્યાંથી જતો રહે, ભગવાનના સાચા ધર્મિષ્ઠ ભક્તિવાળા સંતો ભક્તો જ્યાંથી જતા રહે ત્યાંથી બધું જ જતું રહે, યાદ રાખજો। આ દુનિયામાં જે કંઈ સારું છે એ બધું ભગવાનની કૃપાથી જ સારું છે। વચનામૃત પંચાળાનું પહેલું મસાલનું દ્રષ્ટાંત આપીને મહારાજે કહ્યું, આ જે કંઈ પ્રકાશ ચારે બાજુ દેખાય છે બધો મસાલને લીધે છે। મસાલથી નજીક આવે પ્રકાશ વધે છે, મસાલથી દૂર જાય પ્રકાશ ઓછો થાય છે। એવી જ રીતે આ અનંત કોટી બ્રહ્માંડમાં જે કંઈ સુખ દેખાય છે એ ભગવાનની મૂર્તિના સંબંધે કરીને જ છે। જે કંઈ સારું દેખાય છે, જીવ જેટલો ભગવાન સન્મુખ થાય એટલો સુખ્યો થાય, જેટલો ભગવાનથી વિમુખ થાય એટલો દુખ્યો થાય। બસ તમે બધા ભક્તો આ કથા રોજ સાંભળો છો, તમારા ઉપર અમારા ઉપર પૂજ્યપાદ ગુરુજીની આ પિયુડા ઘનશ્યામ મહારાજની કેટલી મીઠી નજર છે કે આપણે કળિયુગમાં પણ આવી રીતે ભજન ભક્તિ કરીએ છીએ। બસ હવે મહારાજને અખંડ સંભાળવા માટે અખંડ મહારાજ મારી સાથે છે, મારી દરેક ક્રિયામાં મહારાજ મને નિહાળે છે। આમ ભગવાનને સાથે રાખી ભગવાનની ભક્તિ કરી લઈએ, આવી કથાવાર્તા રોજ સાંભળીએ, રોજ મનમાં આ કથાવાર્તા વિચારીએ, આપણે પણ થોડીવાર આવો વડતાલ પહોંચી જઈએ। કેવી અદ્ભુત શોભા છે જુઓ તો ખરા। વર્ણન તો દાદા વાંચો, આ વર્ણન ઉપર કથા કરવા જેવી છે। નાળિયેર અને કેળના સુશોભિત વૃક્ષ રોપાવી દીધા હતા, જેટલી બજાર લાંબી હતી ત્યાં સુધી મણીના દીવા કર્યા હતા। કેના દીવા? દુકાનો વાળા ભવનના જેટલા દરવાજા હતા તે બધાને મોતીના તોરણ બાંધ્યા હતા। વિવિધ ભાતના ચિત્રો બનાવ્યા હતા, ધૂપ દીપ કરીને ભવનને અતિશય શણગાર્યા હતા। ગામમાં પણ જેટલા ભવન હતા તે બધાની ઉપર સોનેરી કળશ શોભી રહ્યા હતા। શ્રીહરિના મંદિર ઉપર તો સુવર્ણના અગણિત કળશ હતા, જેનો દેખે પણ પાર આવે નહીં। રાધા અને રમાદિક જે શ્રીહરિની શક્તિઓ કહેવાય છે તે સહુએ દિવ્યરૂપ ધારણ કરી લીધું અને સેવક બનીને સેવા કરવા લાગ્યા। વડતાલપુરની ચારે તરફ રહેલા બધા ગામોમાં મુક્તો અને દેવતાઓ રહ્યા છે તે શ્રીહરિ પોતાના મનમાં જાણતા હતા। વડતાલથી ઉત્તર દિશામાં બામરોલી, જ્યાં ઘણી ધૂળ ઉડે છે, ઈશાનકોણમાં નરસંડા ગામ, પૂર્વમાં કણજરી, દક્ષિણમાં જોળગામ, પશ્ચિમમાં સંજાયા, વાયવ્ય ખૂણામાં આખડોલ છે, તેની પણ શોભા કહી શકાતી નહીં એવી વધવા લાગી। અનેક બાગ બગીચાઓ ચારે બાજુ રહ્યા છે, તે સિવાય વન અને ઉપવનો પણ અપાર છે। વાનરો અને અનેક પ્રકારના પંખીઓ ગણતરી કરે પાર ન આવે એટલા બધા છે। વાનર અને પંખીઓના શબ્દથી બધું આકાશ ગુંજી રહ્યું હતું।
શ્રીહરિ આવતા મંગળ વાતાવરણ થયું તેની ઉપમા કહી શકાતી નથી। તે સમયે ઇન્દ્ર પોતાના ઐરાવત હાથીને શણગારીને લઈ આવ્યા, તેથી સહુ લોકો આશ્ચર્ય પામ્યા અને કહેવા લાગ્યા કે ઇન્દ્ર બરાબર યોગ્ય સમયે આવી ગયા છે। આવી રીતે વડતાલ ધામમાં ભગવાન શ્રીહરિ પધાર્યા, અનંત શોભા ત્યાં પ્રગટ થઈ, વિશ્વકર્માએ આ બધી શોભા રચી દીધી। જ્યાં ભગવાન આવે, શાસ્ત્ર કહે છે, યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીહિ વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ। ભગવાન વ્યાસ એમ લખે છે, જ્યાં ભગવાન છે, ભગવાનને ધારણ કરનારા એકાંતિક સંતો ભક્તો છે, ત્યાં શ્રી સમૃદ્ધિ યશ વિજય કીર્તિ બધું જ આવે છે, બધું જ પાછળ આવે છે। પણ ક્યાં? જ્યાં ભગવાન છે અને ભગવાનના એકાંતિક સંત છે, બસ આપણે એમને રાખીએ। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પુરમાં શ્રીહરિ વડતાલ પધાર્યા અને ભક્તોએ સામયું કર્યું, એ નામે 62મો તરંગ સમાપ્ત થયો। બોલો ઘનશ્યામ મહારાજની જય। શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે।